ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વિષય સામાન્ય જ્ઞાન ધોરણ 3. આજે આપણે નવો એકમ ભણીશું. એકમનું નામ છે આપણા વાહનો. આપણી આસપાસ ઘણા વાહનો હોય છે. આપણે એ વાહનોને ઓળખવાના છે અને એમનું શું કામ છે એ આપણે જોઈશું. તો ચાલો આજે આપણે વાહનોની ઓળખ મેળવીએ. તો આ પહેલું ચિત્ર શેનું છે વિદ્યાર્થી મિત્રો? તો આ પહેલું ચિત્ર છે ટ્રેલરનું. શેનું ચિત્ર છે? ટ્રેલર. તો એ ટ્રેલરનો શું ઉપયોગ થાય? તો ટ્રેલર એ મોટા ટ્રક જેવા વાહન સાથે માલ વગેરે ખેંચવા ટ્રેલરનો ઉપયોગ થાય છે. મોટા ટ્રક જેવા વાહન હોય એની સાથે માલ ખેંચવો હોય તો આ ટ્રેલરનો ઉપયોગ થાય છે. હવે બીજું ચિત્ર જોઈએ. આ બીજું ચિત્ર શેનું છે વિદ્યાર્થી મિત્રો? આ બીજું ચિત્ર છે આગ બંબો. કયા સાધનનું ચિત્ર છે? આગ બંબો. તો આ આગ બંબો છે એનો ઉપયોગ આગ બુઝાવવા માટે થતો હોય છે. તો એનો ઉપયોગ શેના માટે થતો હોય છે? આગ બુઝાવવા માટે. ફાયરમેન હોય છે એ આગ બંબો લઈને આવે છે અને જ્યાં આગ લાગી હોય ત્યાં આગ બુઝાવવા માટે આ વાહનનો ઉપયોગ થાય છે અને એ વાહનને કહે છે આગ બંબો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજું ચિત્ર જોઈએ. તો આ કયા વાહનનું ચિત્ર છે? આ છે ઓઇલ ટેન્કર. શું છે? ઓઇલ ટેન્કર. ઓઇલ ટેન્કરમાં શું હોય છે? પેટ્રોલ કે ડીઝલ હોય છે. તમને દેખાય છે ને ગોળાકાર? તો આવું જ વાહન તમને જોવા મળે રસ્તામાં, તો આ છે ઓઇલ ટેન્કર અને એમાં પેટ્રોલ કે ડીઝલનો ડીઝલ હોય છે. હવે ચોથું ચિત્ર જોઈએ. તો આ છે ફરતું દવાખાનું. શું છે? ફરતું દવાખાનું. આ વાહન છે ને એનું નામ છે ફરતું દવાખાનું. હવે ફરતું દવાખાનાનો શું ઉપયોગ છે વાહનનો? તો દર્દીને તાત્કાલિક સારવાર માટે આ ફરતા દવાખાનાનો ઉપયોગ થાય છે. દર્દીની તાત્કાલિક સારવારની જરૂર હોય તો ફરતા દવાખાનને આપણે ફોન કરીએ એટલે એ દવાખાનું, ફરતું દવાખાનું ત્યાં આવી જાય અને દર્દીને તાત્કાલિક સારવાર મળી રહેશે. પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો આ શું છે? પાંચમું ચિત્ર છે પોલીસ વાન. શું છે આ? પોલીસ વાન છે. આનો ઉપયોગ પોલીસ કરતા હોય છે. પોલીસ વાનમાં પોલીસ હોય છે અને એનો ઉપયોગ પોલીસ કરતા હોય છે, બીજા કોઈ કરી શકે નહીં. હવે એની આગળ જુઓ. છઠ્ઠું ચિત્ર છે ટોઈંગ વાન. કોનું ચિત્ર છે? ટોઈંગ વાન. હવે આ ટોઈંગ વાનનો શું ઉપયોગ છે? ટોઈંગ વાનનો શું ઉપયોગ થાય? તો એ વાહનો ખેંચી જવા માટે આ ટોઈંગ વાનનો ઉપયોગ થાય છે. જે વાહનો બિનવારસી પડ્યા રહ્યા હોય એ વાહનોને ખેંચી જવા માટે આ ટોઈંગ વાનનો ઉપયોગ થાય છે. હવે આગળ જોઈએ સાતમું ચિત્ર. આ ચિત્ર કયા વાહનનું છે? આ છે ટ્રેક્ટર. ટ્રેક્ટરનો ઉપયોગ શું છે એ તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે ટ્રેક્ટરનો ઉપયોગ શું થાય છે. તો ટ્રેક્ટરનો ઉપયોગ ખેતર ખેડવા માટે થાય છે. ખેતરને ખેડવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર? હવે એની આગળ જોઈએ. તો એની આગળ આઠમું ચિત્ર છે એક ક્રેન છે. કયા વાહનનું છે? ક્રેન. હવે ક્રેનનો ઉપયોગ શું છે? તો વસ્તુને ઉંચકવા માટે ક્રેનનો ઉપયોગ થાય છે. કઈ બી વસ્તુ ઉંચકતી હોય વજનમાં ભારે તો આ ક્રેનનો ઉપયોગ થાય છે. પછી એ સિવાય ઇમારતને તોડી પાડવા માટે પણ ક્રેનનો ઉપયોગ થાય છે. કોઈ ઇમારતને તોડવી હોય તો પણ આ ક્રેનનો ઉપયોગ થાય છે. હવે નવમું ચિત્ર જોઈએ. તો આ કયા વાહનનું છે? તો આ છે એમ્બ્યુલન્સ. શું છે? એમ્બ્યુલન્સ. એનો ઉપયોગ થાય છે દર્દીને દવાખાને લઈ જવા માટે. દર્દીને તાત્કાલિક સારવાર માટે દવાખાને લઈ જવા માટે આપણે આ એમ્બ્યુલન્સનો ઉપયોગ થાય છે. 108 નંબર દબાવીએ એટલે એમ્બ્યુલન્સ જે જગ્યાએ અકસ્માત કે કંઈ પણ થયું હોય એ જગ્યાએ પહોંચી જાય છે અને દર્દીને દવાખાને લઈ જાય છે.
એના પછીનું ચિત્ર છે દસમું, એ ટેન્ક છે. કયા વાહનનું ચિત્ર છે? ટેન્ક. ટેન્કનો ઉપયોગ મોટે ભાગે યુદ્ધમાં થતો હોય છે. આ વાહનનો ઉપયોગ ક્યાં થતો હોય છે? યુદ્ધ હોય એ યુદ્ધમાં આ ટેન્કનો ઉપયોગ થતો હોય છે. આપણે પિક્ચરમાં, સિરિયલમાં એવા આ ટેન્ક જોઈએ છીએ. તો આ ટેન્કનો ઉપયોગ યુદ્ધમાં થતો હોય છે. એના પછી અગિયારમું ચિત્ર, આ કયા વાહનનું છે? તો આ વાહન છે રોડ રોલર. કયું વાહન છે? રોડ રોલર. તો રોડ રોલર વાહનનો ઉપયોગ છે રસ્તો બનાવવા માટે. રસ્તો બનાવવા માટે આ વાહનનો ઉપયોગ થાય છે. તો એનાથી રોડ બને છે. હવે આગળનું ચિત્ર જોઈએ. તો આ ચિત્ર છે પોસ્ટ વાન. કયા વાહનનું ચિત્ર છે? પોસ્ટ વાન. તો ટપાલ લાવવા અને લઈ જવા માટે ઉપયોગી છે આ વાન. એમાં ટપાલની લાવવા અને લઈ જવાનું કામ આ ટપાલ વાનમાં, એટલે કે પોસ્ટ વાનમાં કરવામાં આવે છે. એના પછી આપણે તેરમું ચિત્ર જોઈએ. તો આ કયા વાહનનું ચિત્ર છે? આ છે ટેમ્પો. કયું વાહન છે? ટેમ્પો. તો ટેમ્પાનો શું ઉપયોગ થાય છે? માલ સામાનને લાવવા લઈ જવા માટે ટેમ્પો વપરાય છે. બરાબર. કોઈપણ વસ્તુ કે માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો આપણે આ ટેમ્પામાં લઈ જઈ શકીએ છીએ. હવે ચૌદમું વાહન, છેલ્લું વાહન, એ છે બુલડોઝર. શું છે? બુલડોઝર. બુલડોઝરનો ઉપયોગ શું છે? જમીનની ખોદકામ માટે આ બુલડોઝરનો ઉપયોગ થાય છે. બરાબર. ખોદકામ કરવા માટે બુલડોઝરનો ઉપયોગ થાય છે. તો આ હતી સાધનો, આ હતી વાહનોની માહિતી.